ક્ષત્રિય સમાજ અને સમગ્ર હિન્દુ સમુદાય વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી છે. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સમાજમાં વેરભાવ ઉત્પન્ન કરવા તથા ધર્મ સમુદાય વચ્ચે ભેદભાવ ઉત્પન્ન કરે છે. ભારત મુક્તિ મોરચા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વામન મેશ્રામની તારીખ 6 મેના રોજ સભા ભુજ ખાસરા ગ્રાઉન્ડમાં સાંજે 5 વાગે યોજવાનું નક્કી થયું છે. આ વ્યક્તિ અગાઉ પણ હિન્દુ ધર્મ તથા હિન્દુ દેવી દેવતાઓ તથા બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ અને સમગ્ર હિન્દુ સમુદાય વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી છે અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સમાજમાં વેરભાવ ઉત્પન્ન કરવા તથા ધર્મ સમુદાય વચ્ચે ભેદભાવ ઉત્પન્ન કરી આ વ્યક્તિ અને તેના સાથીદારો આવા અપકૃત્યો કરતા હોય અને તેને રોકવા માટે આપ સાહેબ તેની સભાની મંજૂરી રદ કરો અને તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. છતાં પણ આ વ્યક્તિની અથવા તેના સંગઠનની સભા યોજાશે અને તેના દ્વારા કોઈ પણ પ્રકારની ધર્મ વિરુદ્ધ કે સનાતન સમાજના કોઈ પણ સંભાવ કે સમુદાય વિશે અયોગ્ય ભાષણ કરવામાં આવશે તો સહન કરવામાં નહીં આવે અને તેના પછી જે કંઈ પણ અનિચ્છનીય બનાવો કે પરિણામો આવે તેની જવાબદારી આ સભાની મંજૂરી આપનાર તથા તંત્ર અને રાજ્ય સરકારશ્રીની રહેશે, જેની નોંધ લેવા વિનંતી કરી હતી. આજનું જે આવેદન પત્ર છે એનું જે સંદર્ભ છે કે બામસેબ નામની એક સંસ્થા કામ કરી રહી છે જેનો અધ્યક્ષ દેશદ્રોહી, પાકિસ્તાન પરસ્ત અને હિન્દુઓમાં વર્ગ વૈમનસ્ય ઊભો કરવાવાળો વામન મેશ્રામ જે છે એ કચ્છમાં કાલે સભા કરી રહ્યો છે. કચ્છના દલિત સમાજને સવર્ણ અને દલિતના નામે બે ફાંટા પાડી રહ્યો છો. તો આજનું જે આવેદન પત્ર છે એ તમારા માધ્યમથી કચ્છની પ્રજાને પણ જાણકારી થાય કે કચ્છનો જે મેઘવાળ મહેશ્વરી સમાજ છે એ સમાજ છે જેના ધર્મગુરુ માતંગદેવે હૈદરખાન સામે લડી અને આ સનાતન ધર્મની રક્ષા કરી હતી. જ્યારે અલાઉદ્દીન ખિલજીએ કચ્છ ઉપર આક્રમણ કર્યું ત્યારે ઓરસા મેઘવાળે અબળા જામતી પહેલા પણ શહીદી બોરી અને એ સમયે સનાતન ધર્મની રક્ષા કરી છે. ત્યારે આવા વ્યક્તિઓ દલિત અને સવર્ણના નામે છૂત અછૂતની ભ્રામક વાતો કરી અને જે રીતે કચ્છમાં અશાંતિ કરી રહ્યા છે એના વિરોધમાં આજે બધી જ સંસ્થાઓએ આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબને કે આ સભા રદ થવી જોઈએ. ઉપર શિવરાત્રિ આવે છે ત્યારે આવા વ્યક્તિઓ, આ પાકિસ્તાન પરસ્ત વ્યક્તિ છે, આ જે આયોજન છે ને એમાં 80% મુસ્લિમો જોડાયેલા છે. તમે વિચારી શકો છો કે રાજકીય મહત્વાકાંક્ષા માટે જ્યારે મુસ્લિમો આવા વ્યક્તિને આગળ કરી અને હિન્દુઓમાં બે ભાગ પાડવાનું જે ષડયંત્ર કરી રહ્યા છે એનાથી કચ્છનો દલિત સમાજ પણ જાગૃત થાય. આપણે બાબા રામદેવને માનવાવાળા છીએ, આપણે ગણેશને માનવાવાળા છીએ અને આ લોકો બુદ્ધના નામે પણ સાવ ભ્રામક પ્રચાર કરે છે. કારણ કે બુદ્ધે કોઈ પુસ્તકમાં એવું નથી લખ્યું કે હું રામનો વિરોધી છું કે હું સનાતની નથી. તો આ વ્યક્તિ બાબા સાહેબના નામે પણ દલિત સમાજને ભડકાવી રહ્યો છે. એ વ્યક્તિ એમ ક્યારેય નથી બોલતો કે બાબા સાહેબને સ્કોલરશીપ આપી અને વિદેશમાં ભણવા મૂકવાવાળા ગાયકવાડના રાજવીઓ હતા, આ વાત નથી કહેતો. પણ અલગ અલગ નિમ્ન કક્ષાના નિવેદનો કરી દેવી દેવતાઓને ગાળો આપી અને કચ્છની શાંતિ ડહોળવાનો પ્રયાસ આ વ્યક્તિ કરી રહ્યો છે એના વિરોધમાં આજનું આવેદનપત્ર છે. અને જે રીતે એને બંધારણે દેવી દેવતાઓને ગાળો આપવાની છૂટ આપી છે તો અમારા જેટલા યુવાનો છે ને એને વામન મેશ્રામને દંડા મારવાની પણ બંધારણે છૂટ આપી છે. અને જો કાલે કોઈ પણ અણછાજતું નિવેદન કરશે તો આ યુવાનો તત્પર છે એને મારવા માટે. પણ થોડા સમય પહેલાં વ્યાયામશાળા મધ્યે, મારું ઘર બાજુમાં જ છે, ત્યાં એ લોકોની સભા હતી અને ત્યારે એ લોકોએ હિન્દુ દેવી દેવતાઓ, બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ અને હિન્દુ સમુદાય વિશે અભદ્ર અને અયોગ્ય ટિપ્પણીઓ કરેલી છે અને આવો ઘણી વખત બની ચૂક્યું છે. અમારી પાસે એના એવિડન્સ પણ છે, તંત્ર પાસે પણ હશે, બરાબર છે. દરેક વખતે આવું થઈ રહ્યું છે એટલે આ વસ્તુ યોગ્ય નથી. હિન્દુ સમાજને બદનામ કરવાની, નીચું જોડાવવાની આ કોશિશ છે અને એટલા માટે આજે અમે બધા સંગઠનો સાથે મળીને રઘુવીરસિંહ અમારા, પછી પટેલ સાહેબ છે અમારા વિશ્વ હિન્દુ પરિષદમાંથી અને અલગ અલગ સંસ્થાનોમાંથી બધા અમે આવ્યા છીએ. આજે અમે આવેદનપત્ર આપવા નથી આવ્યા, અમે ખુલ્લો ચેતવણી પત્ર આપ્યો છે અને ઉપર લખ્યું છે હેડિંગમાં ચેતવણી પત્ર. અમે ચેતવણી આપીએ છીએ તંત્રને. હવે આ હાથ જોડવાની વાત ગઈ, હવે જો એ અમારા દેવી દેવતા વિશે કે કોઈ ધર્મ કે સમુદાય વિશે કાંઈ પણ બોલ્યો તો એના હાડકા ભાંગતા અમે નહીં અચકાય.
કેમ કે હવે બહુ થઈ ગયું, હવે હિન્દુ જાગી ગયા છે અને હિન્દુ સમુદાય એક જ છે અને અમારી સાથે અમારા ક્ષત્રિય વીરો જે લોકો ગૌ બ્રાહ્મણ પતિપાળ કહેવાય છે અને ધર્મની રક્ષા કરવાવાળા છે એ અમારી સાથે છે, આખો હિન્દુ સમુદાય એક થઈને હવે આવા લોકોને પાઠ ભણાવશે, અહીં સુધરી જાય, એની સભા રદ થાય, નહીંતર માથે શિવરાત્રિ છે અને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ બનશે તો એની જવાબદારી એને સભાની પરમિશન આપવાવાળાની, તંત્રની અને ગવર્મેન્ટની રહેશે. આ અમારી ખુલ્લી ચેતવણી છે.